નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. સ્માર્ટ સિટી વડોદરામાં એક શ્મશાન એવું છે જ્યાં મૃતદેહના અંતિમ સંસ્કાર કરવા પણ પરિવારજનોને ત્રણ ત્રણ કલાક સુધી વેઇટિંગમાં બેસવાનો વારો આવતો હોય છે, જે બાબતે ભારે હોબાળો થતા અંતે વહીવટી તંત્રે વધુ ચિતાઓ કાર્યરત કરવાનો નિર્ણય લીધો છે. વડોદરા શહેરમાં આવેલ ખાસવાડી શ્મશાન મોટામાં મોટું શ્મશાન છે. હાલમાં આ શ્મશાનમાં નવીનીકરણનું કામ ચાલી રહ્યું છે, ત્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા ચાર ચિતાઓ મૂકવામાં આવી છે, જ્યારે બે ચિતાઓ સંસ્થાઓ દ્વારા લગાવવામાં આવી છે. આ ખાસવાડી શ્મશાનમાં અંતિમ ક્રિયા કરવા માટે આવતા લોકોને ત્રણ ત્રણ કલાક સુધી વેઇટિંગમાં બેસી રહેવું પડે છે. સાથે શ્મશાનની અંદર પુષ્કળ પ્રમાણમાં ગંદકી ફેલાયેલી છે. સાથે જે પણ નાગરિકો અંતિમ ક્રિયામાં આવતા હોય છે તેમના માટે બેસવાની કોઈ વ્યવસ્થા નથી. વડોદરા મહાનગરપાલિકા દ્વારા અન્ય શ્મશાનોમાં નાગરિકોને અંતિમ ક્રિયા કરવા માટે જણાવવામાં આવ્યું છે, પરંતુ અન્ય શ્મશાનોમાં પણ લાકડા છાણા કે અન્ય કોઈ પણ પ્રકારની સુવિધા ન હોવાથી નાગરિકો આમતેમ ફરીને ખાસવાડી શ્મશાનમાં આવતા હોય છે. હાલ વડોદરા શહેરના ખાસવાડી શ્મશાનમાં એક કરુણ દ્રશ્ય જોવા મળ્યું હતું, જેમાં અંતિમ ક્રિયા જમીન પર પતરા ગોઠવીને તેના પર લાકડા ગોઠવીને અંતિમ ક્રિયા કરવામાં આવી હતી, જ્યાં સ્માર્ટ સિટીના સ્માર્ટ સત્તાધીશો અને અધિકારીઓના પાપે ખૂબ જ વિચારવા જેવી બાબત થઈ ગઈ છે. સાથે ખાસવાડી શ્મશાનમાં ગેસ ચિતાઓ હતી તે પણ બંધ કરી દેવામાં આવી છે. તે ગેસ ચિતાઓ પણ યોગ્ય રીતે ચાલુ કરે તેવી માંગ ઉઠી છે, ત્યારે આ અંગે પૂર્વ નગરસેવક સંજય બળગુજરે પાલિકામાં રજૂઆત કરી હતી. આમાં શું છે, ઉનાળાનો ટાઈમ છે, મરણની એ સંખ્યા વધતી હોય છે ગરમીના હિસાબે, અને જગ્યા આપણી નવું શ્મશાન ખાસવાડીનું બની રહ્યું છે, તો તે સંદર્ભમાં જગ્યા ઓછી હતી. અધિકારીને રજૂઆત કરી છે, ટૂંક સમયમાં ચાર પાંચ દિવસમાં બીજી ત્રણ ચિતાઓ ગોઠવવામાં આવશે. આજે અધિકારી આજે શું કહેવા માંગે માત્ર? એટલે ભાઈ, એમને રજૂઆત કરી કે ભાઈ પહેલાં આપણી પાસે 15 ચિતાઓ હતી અને ગેસની બી બે ચિતા હતી, 17 ચિતા, એની જગ્યા પર અત્યારે 6 ચિતા છે. તો મેં કીધું કમસે કમ એને 9-10 તો કરો, તો લોકોને થોડી સગવડતા પડે. ત્યારે શહેરીજનોની રજૂઆતો બાદ કોર્પોરેશનનું તંત્ર કુંભકર્ણની નિંદ્રામાંથી જાગ્યું છે અને તાત્કાલિક આજે અધિકારીને મોકલી શ્મશાનની પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. ત્યારે આવતીકાલથી જ ખાસવાડી શ્મશાનમાં વધુ બે ચિતાઓ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવનાર હોવાની માહિતી નાયબ કાર્યપાલક ઇજનેર પ્રણવ શુક્લાએ આપી હતી. ઘટના બની હતી, આજે તમે નિરીક્ષણ કરવા આવ્યા છો, શું નિરીક્ષણ છે અને ચિતા ઓછી પડી રહી છે, એના માટે શું આયોજન કરવામાં આવશે? આગળ એ ચિતા એક્સ્ટ્રા બીજી કઈ મુકાયેલી છે એવી જગ્યાએ ચેક કરીએ છીએ, અને બીજી બે ત્રણ જે ચિતા એક્સ્ટ્રા ગોઠવાઈ જાય એનું પ્લાન. હાલ તેને આ બાજુમાં બી કામગીરી ચાલે છે, ધીમી ગતિએ ચાલી રહી છે અને ચિતાઓ માટે બી બોડીઓ વેઇટિંગમાં ઊભી રહી છે, તેના માટે શું સુવિધા કરવામાં આવશે? ના, એટલે જ આપણે અહીં શેડ બનાવીને બીજી બે ચિતા ઊભી કરીએ છીએ, અને ત્યાં સુધી તો હજે પણ બીજી બે ત્રણ એક્સ્ટ્રા આપણે કરીએ છીએ પ્લાન. કેટલા સમયમાં મુકાશે? આ બે ત્રણ દિવસમાં કામ ચાલુ થઈ જશે. રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા. સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પર.